ઉપલેટા નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરના બિલ ન ચૂકવાતા તેમના પર થયેલ અન્યાય બાબતે ધરણા કરવામાં આવેલ છે. ઉપલેટા નગરપાલિકા દ્વારા પૂંજાભાઈ ભીખાભાઈ મકવાણા, જે સિદ્ધિ વિનાયક કન્સ્ટ્રક્શન મારફતે નગરપાલિકાના ટેન્ડરથી કામ કરતા હોય, કામ પૂર્ણ થવા છતાં પણ એ કામ 2017માં પૂર્ણ થયેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા કામની રકમ ચૂકવેલ ન હોય, કોન્ટ્રાક્ટર દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા પૈસા ચૂકવવામાં આવ્યા નથી. જ્યારે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરને થયેલ કામ પેટે રૂપિયા ચેક દ્વારા આપેલ છે, તેમજ અન્ય કામનો કોન્ટ્રાક્ટ આપેલ હતો. જે કામ શરૂ થાય તે પહેલા ટેકનિકલ પ્રશ્ન ઉપસ્થિત કામ અટકી ગયેલ છે, તેના પણ ટેન્ડરની શરત મુજબ પૈસા ચૂકવી આપવામાં આવશે તેવું ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આરસી દવે, ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. ઉપલેટા નગરપાલિકાના ભૂતપૂર્વ કોન્ટ્રાક્ટર શ્રી પુંજાભાઈ મકવાણા નગરપાલિકા દ્વારા બિલ ચૂકવવામાં અન્યાય કરેલ છે એવા આક્ષેપ સાથે હાલમાં બાવલા ચોક ખાતે ઉપવાસ ઉપર ઉતરેલા છે. એમાં હકીકત એવી છે કે એમને જે સરકારની યોજનામાંથી કામો કરેલા છે એની ગ્રાન્ટ આવવાની બાકી હતી. જે ગ્રાન્ટ તાજેતરમાં આવી ગયેલ હોય, અમે ચેક દ્વારા એમના જે નીકળતા બિલના પૈસાની ચેકથી પેમેન્ટ પણ કરી આપેલ છે. આ ઉપરાંત એક કામ એવું છે કે જેમાં વર્ક ઓર્ડરમેન આપેલો છે અને કામ શરૂ કરતા સમયે ટેકનિકલ પ્રશ્નો ઊભા થયા છે એટલે કામ અટકી ગયેલ છે, તો એનો પણ ટેન્ડરની શરતોની જોગવાઈ મુજબ અમે પ્રોસેસ કરીને એને જે કંઈ ચૂકવવાના થતા હશે એ રકમ ચૂકવી આપશું. બાકી અન્ય કોઈ જો બાબત હોય કે જેમાં એ આક્ષેપ કરતા હોય એ રેકર્ડ ઉપર ન હોય તો એના માટે નગરપાલિકાની જવાબદારી ઉપસ્થિત થતી નથી. મકવાણા પુંજાભાઈ પીઠાભાઈ, ગવર્મેન્ટ એપ્રુવ્ડ કોન્ટ્રાક્ટર છું, ઉપલેટા નગરપાલિકાની અંદર કામ કરું છું અને આજે 2017થી જે વાર્ષિક કોન્ટ્રાક્ટના મેં કામ કરેલા હતા, જે કામો મારા દ્વારા કરવામાં આવેલા હોય, પ્રમુખશ્રીએ સૂચનાઓ આપી હોય, જે કામ અમારે તાત્કાલિક કરવા પડ્યા હોય અને જો ન કરીએ તો એ અમારી ઉપર દોષનો ટોપલો ઢોળે, જેને કારણે અમારે ફરજિયાત જે કામ કરવા પડ્યા અને એ કામ કરેલા 2017થી આજ દિન સુધી મને એક તેના બિલ પેટે નીકળતા મારા 1.5 લાખ રૂપિયા જેટલી રકમ આજ સુધી આપવામાં આવેલ નથી. તે ઉપરાંત જે બીજા કામો કોન્ટ્રાક્ટથી જે મને મળેલ છે, એ કોન્ટ્રાક્ટના કામમાં એન્જિનિયરો દ્વારા ટેન્ડરોમાં ભૂલ કરવામાં આવે, જે ટેન્ડરની ભૂલને કારણે જેનો સ્થળ ફેર કરે અને એ કામમાં અમને ફસાવવામાં આવે અને 2.5 વર્ષ સુધી અમને પૈસા ન મળે, તો અમારે આ અમારો વહીવટ કેવી રીતે કરવો? જો સરકાર અમને પૈસા ન આપી શકતી હોય તો અમારી શું હેસિયત છે કે અમે આ વ્યવસ્થા કરી શકીએ? તે ઉપરાંત એટલા 5 થી 6 કામ એક પણ કામમાં, બધા જ કામમાં આવી રીતે કરેલ છે, ખોટી રીતે પેનલ્ટી કાપવી અને પેનલ્ટી કાપી અને ત્યારબાદ જે કાંઈ અમારા બિલ નીકળતા હોય, આજ દિન સુધી ગ્રાન્ટ નથી એવા પ્રશ્નો ઊભા કરી અને પૈસા ચૂકવેલ નથી. બીજા કોન્ટ્રાક્ટરોના બિલ ચૂકવાઈ જાય અને અમે દલિત હોવાથી અમને હેરાન કરી અમારા બિલ ચૂકવતા નથી. કેટલા દિવસથી ધરણા પર? આજે તારીખ 13 થી આજ તારીખ 1 સુધી, એટલે કે 20 દિવસથી હું ધરણા ઉપર બેઠો છું, પણ આ સરકારી તંત્રે કોઈએ મારી નોંધ લીધી નથી અને ધ્યાન આપવામાં આવતું નથી. જે સરકારના થોડા ઘણા પ્રયત્નોથી મને 25 તારીખે 2 લાખના એક ચેક આપેલો છે, એ સિવાય હજી મારા જે પૈસા નીકળે છે એનું કોઈ ધ્યાન આપતું નથી. ટેન્ડરો બહાર પાડવામાં આવે, જે અમુક પ્રાઇવેટ જમીનની અંદર જે ટેન્ડરો બહાર પાડી દઈએ અને જે કામ અટકાય ત્યાં અમારું માલ મટીરિયલ નાખેલ હોય અને 1.5 વર્ષથી અમે હેરાન થતા હોય, છતાં તંત્ર દ્વારા અમને એમાંથી કામ કરવાનો રસ્તો નથી આપતા, તેમજ જે અમે મટીરિયલ નાખેલું હોય કે જે ત્યાં કામ કરેલું હોય એનું બિલ ચૂકવવામાં આવતું નથી. આ અને આ કામ હાલની તકે હજી અધૂરા પડ્યા છે, છતાં એનો કોઈ પણ ઉત્તર આપવામાં આવતો નથી. અને જે કામમાં મટીરિયલ નાખેલ છે અને એ કામમાં 2 થી 2.5 લાખની અમને નુકસાની ગયેલ છે. તે ઉપરાંત કોલેજ ગ્રાઉન્ડમાં જે મારું કામ હાલતું હતું એની અંદર એન્જિનિયરોની ભૂલને કારણે અમુક આઇટમો લેવાની રહી જાય, જે પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવે કે આઇટમ કરી નાખો, એન્જિનિયરોને હું કહી દઉં છું કે આની મંજૂરી લઈ અને એમના પૈસા તમને મળી જાય, પરંતુ બિલ વખતે
અમને ખબર પડે કે એની મંજૂરી લીધેલી ન હોય અને જે અમારા પૈસા ફસાઈને રહેલ છે જેની અમને નુકસાની જાય છે. તે ઉપરાંત કચરાડાયા ચોકમાં પંપ હાઉસ અને પાણીની ટાંકીનું કામ હતું, એમાં નગરપાલિકા અને એમના એન્જિનિયરો દ્વારા ટેન્ડરોમાં ભૂલ કરી અને જે કામ બંધ પડેલ હોય જેને કારણે અમારે મુદત વીતી જતાં ફક્ત એક દિવસની ભૂલના કારણે એક દિવસ લેટર મોડો લખાય અને અમારી 50,000 રૂપિયા પેનલ્ટી કાપી નાખવી, એ આ તંત્ર દ્વારા આવા કૃત્યો કરવામાં આવે છે. વિપુલ ધામેશાનો રિપોર્ટ, ઉપલેટા.